વહેલી સવારે ચલતાન સુગરની શેરડી ભરેલી ટ્રક રેલવે ફાટકની એંગલ સાથે અથડાઈ જતા ઓવરલોડ શેરડી ભરેલી ટ્રક આગળથી ઉચકાઈ જતાં ફિલ્મની દ્રશ્યો સર્જાયા હતા અડધા કલાકની જહેમત બાદ હેમખેમ ટ્રકને સરખી કરવામાં આવી હતી ટ્રક માલિકના લોભના કારણે ટ્રકમાં ઓવરલોડ શેરડી ભરવાને કારણે અવારનવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવ્યા હતા આરટીઓ આવા ઓવરલોડ ભરેલી ટ્રક સામે કાર્યવાહી કરે એ ખૂબ જ જરૂરી બન્યું છે મળતી માહિતી અનુસાર સુરતના પલસાણા તાલુકાના ચલથાણ ગામે આવેલ રેલવે ફાટક પરથી બુધવારના રોજ વહેલી સવારે એક ખીચોખીચ ઓવરલોડ શેરડી તેમજ ટ્રક જીજે ઓગણીસ વી જીરો પસાર થઈ રહી હતી તે દરમિયાન રેલવે ફાટકની ઉપર આવેલા લોખંડની એંગલ સાથે ટ્રકમાં ભરેલી ઓવરલોડેડ ભરેલી શેરડીનો જથ્થો

અને સુગરની ચાલી મોટી ટ્રકો ઓવરલોડ શેરડીઓ ભરી બેફામ નિરંકુર થઈ યમરાજ બની દોડે છે તો આવી ટ્રક સામે સંસ્થા અથવા આરટીઓ કાર્યવાહી કરે જરૂરી બન્યું છે તેમજ રેલવે ફાટક બંધ કરવા જતાં જો એકાદ મોટરસાયકલ કે રિક્ષા ચાલક ઉતાવળમાં ફાટક ક્રોસ કરવા જાય અને ફસાઈ જાત તો રેલવે પોલીસ અથવા સ્ટેશન માસ્ટર લાલ આ કઈ દંડનીય કાર્યવાહી કરે છે તો આવા બેફામ ટ્રકની સામે રેલવે નું નુકસાનીનું બદલ ગુનો નોંધાશે કે મોટી સંસ્થાને કારણે નજરઅંદાજ કરશે એ જોવા રહ્યું જ્યારે બીજા અવાજ એક કિસ્સો આજે સવારે કામરેજ તાલુકાના કઠોળ ગામે થયો હતો વિવિધ સુગર ફેક્ટરીઓ દ્વારા શેરડી કાપણી શરૂ કરવામાં આવી છે ત્યારે શેરડીનું વાહતુક કરતા ઓવરલોડ લેટ વાહનો રોડ ઉપર જોખમી રીતે દોડતા થયા છે ખેડૂતોના ખેતરમાંથી શેરડીનો જથ્થો ટ્રકમાં ભરી સુગર મિલોમાં લઈ જવામાં આવી રહ્યો છે ઓવરલોડ જથ્થો ભરી સુગર મિલોમાં જતી ટ્રક જોખમી બની રહી હોય તેવું લાગી રહ્યું છે આજ રોજ કામરેજના કઠોર જવાના રસ્તા ઉપર ચાલુ ટ્રકમાંથી શેરડી જાહેર રસ્તા ઉપર પડી રહી હતી જો કે માર્ગ પરથી પસાર થઈ રહેલા અન્ય વાહન ચાલકોએ ટ્રક ચાલકને અટકાવતા મોટી દુર્ઘટના ટળી હતી શેરડી ભરેલી ઓવરલોડેડ ટ્રકો અકસ્માત નોતરે તેમ છે ટ્રકમાંથી શેરડીનો જથ્થો રસ્તા પર પડતા ખેડૂતોને પણ નુકસાન થયું હોય તેવું જાણવા મળેલ છે Ramis Kambati Divian News Korudra.